રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત રહેશે. રાજ્યમાં ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી. રાજકોટ, અમરેલી, પંચમહાલ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જામનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર દ્વારકા, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. સુરતમાં ભારે વરસાદને કારણે માંગરોળ પંથક જળબંબાકાર. માંગરોળમાં ભારે વરસાદને લીધે ખેતરો અને રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાયા. કિમ નદીના પાણી ઓલપાડના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. સ્ટેટ હાઈવે 65 પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર. ઉમરાછી ગામ જવાનો માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી. કિમ નદીના પાણી સુરતના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. સુરતના મુસેજીનગર, અંબિકાનગર, પંચવટી, રોયલ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી તરબોળ થયા છે. કિમ નદી તેની ભયજનક સપાટી ઉપર હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કિમ નદી ગાંધીતુર બની છે. ભારે વરસાદને લઈને કિમ કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. નદીના પાણી અનેક સોસાયટીઓમાં ભરાતા સ્થાનિકોને હાલાકી. સુરત, ભરૂચમાંથી પસાર થતી કિમ નદીમાં પૂર. ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ બેટમાં ફેરવાયું. કઠોદરાની શિવસાઈ સોસાયટીમાં ભરાયા પાણી. સોસાયટીમાં જવાના માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી. સુરતના ઉકાઈ ડેમમાંથી 1.47 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. તાપી નદીની સપાટી 0.9.12 મીટર પર પહોંચી છે. 2 લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડાયું તો ઉકાઈ ડેમની જળસપાટી 336 ફૂટની નજીક. ભરૂચના હાંસોટા પંથકમાં કિમ નદીના પાણી ફરી વળ્યા. નદીના પાણી સાહોલથી કોસંબાને જોડતા માર્ગમાં ભરાયા. માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. ભરૂચના હાંસોટાથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ. કિમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ બંધ કરાયો. સાહોલ વડોલી વાંક માર્ગ પર નદીના પાણી ફરી વળતા બંધ. વડોદરાના આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો. ઉપરવાસમાં વરસાદ રોકતા સરોવરની સપાટી 212.12 ફૂટ પહોંચી છે. પ્રતાપપુરા ડેમની સપાટી 225.28 ફૂટ. વડોદરામાં નાગરિકોનો નેતાઓ સામે આક્રોશ. ન્યૂ વીઆઈપી રોડ સાઈદીપનગર સોસાયટીમાં નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગ્યા. પૂરના સમયે કોઈપણ સહાય ન મળતા લોકોમાં રોષ. વડોદરાના સૈન્ય સંકુલમાં 9 ફૂટનો મહાકાય મગર દેખાયો. વન વિભાગના કર્મચારીઓ દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું. છેલ્લા 1 સપ્તાહથી વડોદરામાં 50થી વધુ મગરોનું રેસ્ક્યુ કરાયું. આણંદના વહેરખાડી પાસે મહીસાગર નદીમાં પૂરની પરિસ્થિતિ છે. મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. મહીકાંઠાના 4 તાલુકાના ગામોને સાવચેત કરાયા. મહીસાગર લગ્નચોરીમાં જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કડાણા ડેમમાંથી 2.68 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નદી કાંઠાના 26 ગામને એલર્ટ કરાયા. અમીરગઢના ઇકબાલગઢની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઇકબાલગઢના અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા. તો અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. અમદાવાદમાં બોપલના વિભૂષા બંગલોઝમાં ગટરના પાણી ફરી વળ્યા. ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં.
વિરમગામ નળકાંઠાના ઝેઝરા ગામનો ડેમ તૂટ્યો છે. ડેમ તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. પુષ્કળ માત્રામાં પાણીની આવકને લીધે ડેમ તૂટ્યો. પંચમહાલમાં વરસાદને લઈને રસ્તા નાળાને ભારે નુકસાન થયું છે. કાલોલ નજીક માસવાડ મારુવાનો જોડતો રોડનું ધોવાણ થયું. માર્ગ પર આવેલા નાળાનું પણ વરસાદી પાણીથી ધોવાણ થયું. વધુ પડતા પાણીના પ્રવાહથી નાળું ફૂટ્યું. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ. પાટણના રૂની, કમલીવાડા, ગોલાપુર, હાજીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અવિરત વરસાદને લઈને કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે વરસાદ રહેશે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. 4 થી 5 સપ્ટેમ્બરે બીજું લો પ્રેશર વરસાદ લાવશે. 3 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ભરૂચ, જંબુસર, વડોદરા, નસવાડીમાં પણ ભારે વરસાદની આગાહી. 13 થી 20 સપ્ટેમ્બર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. સાથે જ 22 થી 25 સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં વરસાદ રહેશે. ભરૂચના વાલિયામાં આ ફાટ્યું. ડહેલી અને આસપાસના ગામોમાં સૌથી વધુ અસર જોવા મળી. અનેક ગામમાં પાણી ફરી વળ્યા તો ખેતરો પણ જળમગ્ન બન્યા. વડોદરા સુગર ફેક્ટરીનું રિઓડિટ મંજૂર કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો. જિલ્લા પ્રમુખ સતીશ પટેલના કાર્યકાળના રિઓડિટને મંજૂરી આપવામાં આવી. સુગરનું વર્ષ 2011-12 થી 2018-19 નું રિઓડિટ મંજૂર કરવામાં આવ્યું. તો કુરાલી ગામના ખેડૂતોએ રિઓડિટ માટે કરી હતી અરજી. 15 થી 17 કરોડના ખર્ચની વિગતો આપવા ખેડૂતોની માંગ. રાજકોટમાં આશ્રમના મહંતનો જો જાહેરમાં આતંક મચાવતો વીડિયો વાયરલ થયો છે. જીએસટી કમિશનરની કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આશ્રમમાં વાવ્યા છે ગાંજાના છોડ. ખરાબની જગ્યામાં પણ ઉભો કરાયો છે સાધુનો આશ્રમ. અમદાવાદના રાણી પોલીસ મથકના પીઆઈ સસ્પેન્ડ. ફરજ પર બેદરકારીને લઈને ભગીરથસિંહ ગોહિલ સસ્પેન્ડ કરાયા. તો પોલીસ તપાસમાં પીઆઈની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ. કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. બુટલેગરના ત્યાંથી પકડાયેલા દારૂના કેસમાં ઓછો મુદ્દામાલ બતાવવા ચેતન પરમારે ₹2 લાખ માંગ્યા હતા. બુટલેગર સાથેની વાતચીતનો વીડિયો થયો વાયરલ. રાજ્યમાં ઇન્ટર્ન્સ અને જુનિયર્સ ડોક્ટરોની હડતાળ સમેટાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ હડતાળનો અંત આવ્યો. રાજ્યમાં આજથી તબીબી સેવાઓ પૂર્વવત થશે. શખ્સને જાહેરમાં ચપ્પુ કાઢી ધમકીઓ આપવી ભારે પડી. સુરતના લિંબાયતમાં આરોપીનો ચપ્પુ કાઢી ધમકીઓ આપતો વીડિયો વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે ટપોરી અરુણની ધરપકડ કરી સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી. ભરૂચના ઝઘડિયામાંથી દુષ્કર્મનો આરોપી ઝડપાયો. બીમારી દૂર કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી મુજવર સખુબાવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાદરાના ડબકા ગામે 15 યુવકોને લાગ્યો કરંટ. વેરાઈ માતાના મંદિર પાસે બાંધતા હતા ગણેશ મંડાળ. તો કરંટ લાગતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અન્ય 14 યુવાનોને કરંટ લાગતા પહોંચી છે ઈજા. ધરમપુરના મોટી ઢોલ ડુંગરી ગામે દીપડાના આટા ફેરા. મોડી રાત્રે 2 દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. ગ્રામજનોએ વન વિભાગને કરી છે જાણ. નકલી તબીબોની ભરમાર. પાંડેસરા પોલીસે 15 ડિગ્રી વગરના નકલી તબીબોને ઝડપી પાડ્યા. ડિગ્રી વગરના ડોક્ટરો સ્લમ વિસ્તારમાં હાટડી ચલાવતા. વલસાડના પારડીમાંથી ડીઝલ ચોર ઝડપાયા. પારડી પોલીસે બાલતા LNT કંપનીની સાઇટ પરથી આરોપી ઝડપી પાડ્યો. પોલીસે 3 ડ્રાઈવર સહિત 4 ઈસમોને ઝડપી 185 લીટર ડીઝલ જપ્ત કર્યું. વાપીમાં ચેક ચોરી નાણાં ઉઠાવતો ભેજાબાજ ઝડપાયો. આરોપીએ
સોફ્ટવેર આઈડી બનાવીને 4 ચેકની ચોરી કરી બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. પોલીસે આરોપીને બેંકમાં ચેક વટાવવા જતા ઝડપી પાડ્યો. સુરતના ગોળદોડ રોડના જ્વેલર્સે શટર તોડી 3 કિલો સોનું અને 8 કિલો ચાંદીની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો. તસ્કરોએ સીસીટીવી તોડી ડીવીઆરવી પણ ઉઠાવી ગયા હતા. ઉમરા પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. સુરતના મોટાવરાચા રોડ પર ટ્રક ખાડામાં ફસાઈ હતી. વરસાદ બાદ મોટાવરાચા રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. બિસ્માર રોડને કારણે અનેક વાહન ચાલકોને હાલાકી. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત શહેર પ્રથમ ક્રમે છે. દેશભરના ભાગ લેનારા 131 શહેરોમાંથી સુરત શહેર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સુરતે 200માંથી 194 માર્ક્સ પ્રાપ્ત કર્યા. કોસ્ટગાર્ડે પોરબંદર પાસેના સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કમાન્ડર વિપિન બાબુ અને કરણસિંહના મૃતદેહ મળી આવ્યા છે. ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સુરતમાં કીમ નદી બની ગાંડીતુર. ઓલપાડ માંગરોળના ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા તંત્ર કામે લાગ્યું. વડોદરાની સૈન્ય સંકુલમાં 9 ફૂટનો મગર દેખાયો. વન વિભાગના કર્મચારીઓ મગરનું રેસ્ક્યુ કર્યું. છેલ્લા એક સપ્તાહમાં 50 થી પણ વધુ મગરનું રેસ્ક્યુ કરાયું. રાજ્યની 75 નગરપાલિકા અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકોની વહેંચણી કરવા જાહેરનામું. નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. રેશનિંગના દુકાનદારો માટે ઈ પ્રોફાઇલિંગની નવી નીતિઓ અમલ કરવાની નથી. રેશનિંગ દુકાનદારોના મંડળ અને પુરવઠા વિભાગ વચ્ચે બેઠક થઈ ઈ પ્રોફાઇલિંગનો અમલ દિવાળી બાદ કરવા મંડળની રજૂઆત. એમસીમાં ભ્રષ્ટાચારના શહેજાદ ખાનના પઠાણના આરોપ છે. કહ્યું કે 2022માં એમસીએ વર્લ્ડ બેંક પાસેથી એસટીપી પ્લાન્ટ માટે 3000 કરોડની લોન લીધી હતી. જૂની ડ્રેનેજ લાઇન અપડેટ કરવા લીધી હતી લોન. લોન લીધા બાદ ડ્રેનેજના કામમાં થયું છે ભ્રષ્ટાચાર. એમસીની રોડ રીસરફેસ કામગીરીમાં લાલિયાવાડી અર્જુન ટાવર પાસે 3 દિવસ પહેલા જ રીસરફેસ કરેલા રોડમાં ક્રોકિટ ઉખડી ગયા છે. સરકારની સૂચનાથી રોડને રીસરફેસ કરવાનું શરૂ કર્યું હતું. અંબાજી મંદિરમાં ભક્તે 1 કિલો સોનું ચડાવ્યું. 100 ગ્રામના 10 સોનાના બિસ્કીટ મંદિરના ભંડારમાં ચૂંદડીમાં પેક કરાયેલા હતા. તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાની ખરાઈ કરાઈ. વડોદરામાં અભદ્ર ભાષાના પ્રયોગ બદલ ક્રાઇમ બ્રાન્ચે કુલદીપ ભટ્ટ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. અભદ્ર ભાષા અને ઇશારા કરતો વિડીયો થયો હતો વાયરલ. મીડિયાના ઇન્ટરવ્યુમાં સત્તાધીશો સામે રોષ પ્રગટ કર્યો. બગસરા સ્વામિનારાયણ મંદિર વિવાદ વકર્યો. બગસરા સ્વામિનારાયણ મંદિરમાં નવા અને જૂના સંતો વચ્ચે અસ્તિત્વનો વિવાદ છે. ગમે ત્યારે પરિસ્થિતિ બગડે તેવી સ્થિતિ. વધુ 15 દિવસ પોલીસ રક્ષણની માંગ કરાઈ. મુંદ્રા કસ્ટમે 3 કરોડની સુપારી ઝડપી. એસઆઈઆઈબી શાખાને મળી હતી બાતમી. દુબઈથી આવેલો 53 ટનનો સુપારીનો જથ્થો જપ્ત કરાયો છે. 2 મોટા 40 ફૂટ સાઇઝના કન્ટેનરમાં આવ્યો હતો આ જથ્થો. સુપારીની ગુણીનો ભરેલો જથ્થો પણ મળી આવ્યો છે. હિમાચલ પ્રદેશના આર્થિક સંકટ પર વકર્યો વિવાદ. હિમાચલ સરકારે નથી ચૂકવ્યો કર્મચારીઓનો પગાર. 4 તારીખ થવા છતાં પેન્શન પગાર ચૂકવાયાના હજુ બાકી છે. હિમાચલ સરકાર પર 90,000 કરોડનું દેવું. મંત્રીઓ અને ધારાસભ્યો 2 મહિના પગાર નહીં લે. હિમાચલની સ્થિતિ પર શરૂ થયું છે રાજકીય પલટવાર. સીએમ સુખવિંદર સુખુએ અગાઉની સરકારને ગણાવી જવાબદાર. તો ભાજપે પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી સમયે કોંગ્રેસે ખોટા વાયદાઓ કર્યા. સરકારની ખોટી નીતિઓને કારણે હિમાચલ દેવાદાર થયું. હિમાચલનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન મોંગોલિયાના પ્રવાસે છે. રાજધાની ઉલાન બાટારમાં પુતિનનું રેડ કાર્પેટ વેલકમ કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રી બટમુખ પુતિનને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે મોંગોલિયન સરકારને પુતિનની ધરપકડનો આદેશ આપ્યો હતો, પરંતુ ધરપકડના આદેશને અવગણીને મોંગોલિયન સરકારે પુતિનને આવકારવા માટે લાલ જાજરમાન પાથરીને સ્વાગત કર્યું. પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે ભારતને વધુ મેડલ 5 મળ્યા છે. પેરાલિમ્પિકના ઇતિહાસમાં પહેલીવાર ભારતને 20 મેડલ મળ્યા. ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતને 19 મેડલ મળ્યા હતા. એથ્લેટિક્સમાં 10 અને બેડમિન્ટનમાં 5 મેડલ. બેડમિન્ટનમાં ભારતને 5 મેડલ મળ્યા છે, તો ભારતને 3 ગોલ્ડ, 7 સિલ્વર, 10 બ્રોન્ઝ સહિત 20 મેડલ. પેરાલિમ્પિકની મેડલ ટેલીમાં ભારત 17મા ક્રમે છે. હજુ 8 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે પેરાલિમ્પિક. શેરબજારમાં ગુલતાની સાથે જ મોટો કડાકો. સેન્સેક્સ 721 પોઈન્ટ અને નિફ્ટીમાં 196 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારોમાં વેચવાલીને કારણે ભારતીય બજારમાં પણ મંદી જોવા મળી છે.